સિટીઝન એમેન્ડમેન્ટ બિલ રાજ્ય મંત્રાલય દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા વિસ્થાપિતો જે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પારસી ધર્મ ખ્રિસ્તી ધર્મ એ લોકોને નાગરિકતા આપવા માટેનો જે મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રજૂ કરવામાં આવ્યો હતો આજે મોદી સરકારની ગેરંટીમાં આ વાતને પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને છેલ્લા કેટલા વખતથી એની ચર્ચા હતી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેના ખૂબ પ્રયત્નથી આજે આજે પ્રધાનમંત્રીશ્રીએ નવી સરકારના શરૂઆત પહેલાં ખૂબ ગેરંટી સાથે જે વાત કરી હતી આજે પૂર્ણ કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કોઈ કોઈપણ નિર્ણય ચૂંટણીલક્ષી લેતા નથી અને વારંવાર એમણે આ વાતો કરી છે કે હું લોકોના જીવનમાં બદલાવ માટે ખાસ કરીને જે લોકોને જરૂર છે એના માટેની યોજનાઓ પણ બની છે એ જાતે બતાવી રહ્યા છે જાતે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને દેશને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ લઈ જતા વખતે જે સંકલ્પો કર્યા છે કર્તવ્યકાળમાં પૂરા કરે છે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે ચૂંટણીનો સમયગાળો આવતો હોય ત્યારે છ મહિના સરકાર સ્ટેગડન થઈ જતી હોય છે તેને બદલે સતત આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને એમને પોતે ખૂબ વિશ્વાસ સાથે નવી સરકાર બનતા તો આ ગતિ આનાથી વધારે સારી રહેશે એ પ્રકારે લોકોને વિશ્વાસ અપાયો છે અને આ મોદી ગેરંટી મોદી સરકાર થ્રી મોદી પરિવાર એમના પોતાના લોકોને ગણીને બધી જ ગેરંટીઓ પૂરી કરી રહ્યા છે